नमस्कार बाळको, धोरण 7 विषय विज्ञान એમાં આજે આપણે શીખવાનું છે રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા. હવે કાલે આપણે જોયું હતું કે કેવી રીતે આપણે રેસા છે એ મેળવી છે. આજે આપણે એ રેસાઓમાંથી ઊન બનાવવાનું છે. તો કેવી રીતે બને છે ચાલો આપણે જોઈએ. સ્વેટર ગૂંથવા માટે વપરાતો ઊન કે છાલ, વણવા માટે વપરાતો ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે અને જે નીચે મુજબના સોપાનો ધરાવે છે. હવે જે આપણે સ્વેટર પહેરીએ છીએ શિયાળામાં કે શાલ જે પણ ઓઢીએ છીએ બરાબર, એ સ્વેટર કે શાલ એ શેમાંથી બને છે? એ ઊનમાંથી બને છે અને એની લાંબી પ્રક્રિયા છે. તો જો કેવી રીતે, તો એના સોપાન છે. સોપાન નંબર 1, એમાં જો સોપાન 1 એટલે કે સોપાન 1માં કેવી રીતે ઊન છે એ બનાવવામાં આવે છે બરાબર. આના કુલ 6 સોપાન છે અને આ મોટો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે. આ યાદ રાખજો અને વ્યવસ્થિત સમજજો. સોપાન એમાં ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે અને આ પ્રક્રિયાને કાતરડી કહે છે. જો ઘેટાઓના શરીર પરથી જે પાતળી ચામડી એટલે કે જે રૂવાટીઓ જે વાળ છે એ વાળને ઉતારવામાં આવે છે, કાપવામાં આવે છે અને આ જે પ્રક્રિયા કરવામાં આવે છે એને શું કહેવાય? કાતરડી. હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે છે. હવે શું કહે છે? હજામ એટલે કે વાળંદ. તો વાળંદ જે આપણા શરીર ઉપર એટલે કે આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે વાળંદ પાસે તમે વાળ કપાવવા જાઓ છો ત્યારે એ જે મશીનનો ઉપયોગ કરે છે વાળ કાપવા માટે, એ જ મશીનનો ઉપયોગ ઘેટાઓના વાળ કાપવામાં થાય છે. અને આ જે વાળ કાપવાની પ્રક્રિયા છે એ ક્યારે થાય? ઉનાળાના સમયમાં, ગરમીની ઋતુમાં, કે જેથી કરીને એને ગરમી પણ ઓછી થાય અને એની ચામડીને રક્ષા પણ મળી રહે. આ વાળ વડે ઊનના રેસાઓ બને છે. ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે. જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજી દાઢી કરે છે તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી. અને જો અને આ જે વાળ જે ઘેટાઓના વાળ આપણે ઉતાર્યા કાપ્યા એ વાળમાંથી આપણે ઊનના રેસા બનાવે છે બરાબર, એટલે કે ઊનના દોરાઓ બનાવવામાં આવે છે. અને જ્યારે તમારા વાળ કાપતા હોય વાળંદ ત્યારે તમને પણ કાંઈ દર્દ થતું નથી બરાબર, એવી રીતે ઘેટાઓને પણ કાંઈ દર્દ થતું નથી. આપણે એમ થાય કે ઓહો એને કાંઈ દુખતું હશે, કાંઈ વાગતું હશે. હા, જો કદાચ સાધનમાં વાગી જાય તો દર્દ થાય, બાકી વાળ કાપવામાં કાંઈ દર્દ થાય નહીં. શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે અને સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે બરાબર. જો હવે શું કહે છે કે ચામડીનું જે ઉપરનું સ્તર છે એ મૃત કોષોનું બનેલું હોય, જેમ એ વાળ કાપી નાખે એમ નવા વાળ ઉગતા જાય. જેમ આપણા શરીરમાં કે આપણા વાળ છે એ આપણે કાપી નાખીએ તો થોડાક સમય બાદ એ ઉગી જાય છે બરાબર, વધવા લાગે છે આપણા વાળ. એવી રીતે ઘેટાના શરીર પર વાળ વધવા લાગે છે. હવે આપણે બોક્સ જોઈએ, કાલે જોવાનું બાકી હતું. ઘેટાઓની કેટલીક ભારતીય પ્રજાતિઓ. ભારતમાં ઘેટાઓની કેટલીક પ્રજાતિઓ છે અલગ અલગ રાજ્યોમાં એ જોવાનું છે. પહેલો બોક્સ છે જાતિનું નામ, બીજું બોક્સ છે ઊનની ગુણવત્તા, ત્રીજું બોક્સ છે કયા રાજ્યમાં પ્રાપ્ત થાય છે. રોહી છે એ ઘેટાની એક જાતિ છે અને એનું ઊન સારી ગુણવત્તાવાળું હોય છે અને એ રાજસ્થાન અને પંજાબમાં જોવા મળે છે. બીજું રામપુર બુસાયન, આ પણ એક જાતિ છે અને એ કથ્થઈનું ઊન આપે છે, એટલે કથ્થઈ જેવું, જે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. ત્રીજી જાતિ છે નળી, એ ગાલીચાનું ઊન આપે છે, ગાલીચામાં તેનું ઊન, જે રાજસ્થાન હરિયાણા અને પંજાબ આ જાતિ છે આ ત્રણ પ્રદેશમાં જોવા મળે છે, ત્રણ રાજ્યમાં જોવા મળે છે. બાખરવાળ એ છારના
વણાટ માટેનું ઊન છે. શાલ બનાવવા માટે જમ્મુ અને કાશ્મીરમાં આ ઘેટાઓ જોવા મળે છે. મારવાડી બરસટ ઊન એ ગુજરાતમાં જોવા મળે છે. પાટણવાડી મોજા ગંજી જેવી હોજરીઓ માટે આ ઊન વાપરવામાં આવે છે અને એ પણ ગુજરાત રાજ્યમાં આ ઘેટાઓ જોવા મળે છે. બસ આજે આટલું.